नमस्कार, हूँ मिनल। गुजरात मिरर 2020 में आपनो स्वागत करूँ छू। वडोदरा मोबिया में पीजीबी सेलना इंजनेर पर हुमलो करनार भाजप नेता सहित पांच की जामीन अरजी कोर्टे फगावी। पीजीबी सेल द्वारा भाजप नेता ना घर में रूपया 8 लाख की वीज चोरी झड़पाई होवानो दावो करायो हतो। राजकोट में आज जिला कांग्रेस प्रमुख की अध्यक्षता में मोंघवारी मुद्दे विरोध प्रदर्शन योजायो। लींबु मरचा पहेरी कोंगी कार्यकरोए बहुमाळी भवन चौक खाते हल्लाबोल मचाव्यो हतो। मोंघवारीनु बेसणू करे ए पहेला कोंगी कार्यकरोनी टींगाटोळी साथे अटकायत करवामां आवी। राजकोटमां जिला पंचायत खाते वीसीई कर्मचारीओए पड़तर मांगणीओने लईने धरणा कर्या। जिला पंचायतमां ग्राम्य स्तरे ऑनलाइन कामकाज ठप थयुं। राजकोटना पाळगामे प्लास्टिकना कारखानामां भीषण आग लागी हती। 1.5 करोड़ થી વધુનો માલ સામાન બળી ગયાનો કારખાનાના માલિકે દાવો કર્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ગિરનાર રોપવેમાં વેકેશનને લઈને ઓફર રાખવામાં આવી। 2 દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરનાર પ્રવાસીને 10 ટિકિટ પર 1 ટિકિટ મફત અપાશે। રાજ્યમાં 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। 2 દિવસ બાદ રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી। हवामान विभागे अमदावादमां आवतीकाल माटे येलो एलर्ट जाहेर कर्यो। राज्यमां 45 डिग्री गरमीमां डेमो सुकाया। 17 मुख्य डेममां हालनी स्थितिए मात्र 46% पाणीनो जथ्थो ज छे। 15 डेममां 13% पाणी बच्यु। गुजरातमां सामान्यथी ओछा वरसादनी संभावना सेवाई रही छे। વડોદરામાં સાસરિયાએ 7 માસના બાળકને ઝૂંટવી લઈને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી। અભયમની ટીમે કાઉન્સેલિંગ કરતા સાસરિયાએ પુત્રવધૂને હેરાન ન કરવાની ખાતરી આપી। પીએમ મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવશે। 12 જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખડવેલ ગામે સભાને સંબોધન કરશે। ગુજરાતમાં પ્રથમ વખત વિદેશથી લીંબુ મંગાવવા પડ્યા। 15 ટનનો જથ્થો તુર્કીથી અમદાવાદ આવ્યો। દક્ષિણ ભારતમાં વાવાઝોડાને લીધે લીંબુની આવક ઘટી। વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ 13 મહિનામાં ચા નાસ્તા પાછળ રૂપિયા 6.50 લાખ ખર્ચી નાખ્યા। શાસકોના ચા નાસ્તા પાછળ લાખો રૂપિયાના ખર્ચનો આરટીઆઈમાં ખુલાસો થયો। ભાવનગરના સિહોરમાં 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। સિહોરના જાણીતા મુની પેંડાવાળાની છાશ પીધા બાદ લોકોની તબિયત બગડી હતી। હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસને બોલાવવાની ફરજ પડી। કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ સર્જાઈ। આશરે 5000થી વધુ ટ્રકો અને ટ્રેલરની લાઈનો લાગી। ટ્રક ટ્રેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જોવા મળ્યો। વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો। આવતીકાલે 2 જજોની બેન્ચ સુનાવણી કરશે। જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેનું કામ પૂર્ણ થયા બાદ શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરાયો। વારાણસી કોર્ટે તાત્કાલિક તે જગ્યાને સીલ કરવા જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યા। પીએમ નરેન્દ્ર મોદીએ નેપાળ પ્રવાસ દરમિયાન સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો। અહીં બૌદ્ધ પરંપરા પર સ્ટડી થશે। ઉત્તરાખંડ ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ન થવા પર ઋષિકેશમાં હૈદરાબાદના તીર્થયાત્રીઓએ પ્રદર્શન કર્યું। સરહદ કર વિભાગે સંયુક્ત અરબ અમીરાતના શારજહાંથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટના ટોયલેટમાંથી 50 લાખ રૂપિયાથી વધારેનું સોનું જપ્ત કર્યું। અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટને ટેકઓવર કરી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો। મહિલા T20 ચેલેન્જ ટુર્નામેન્ટનું આયોજન થશે। મિતાલી રાજ અને જુલન ગોસ્વામી આ ટુર્નામેન્ટમાં નહીં જોવા મળે। યુવાઓને તક આપવાનો બીસીસીઆઈએ નિર્ણય કર્યો। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।